નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે આધ્યાત્મિકતાનો સાચો માર્ગ. માનવ જીવન એક એવા ઘનઘોર અંધારા અને ગાઢ જંગલમાં યાત્રા કરી રહ્યું છે, જેના વિશે એ પોતે પણ જાણતો નથી. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે, કયો માર્ગ ઉચિત છે, આ બધી વાતોની ખબર આ વિશ્વ યાત્રીઓમાંથી કોઈને નથી. જ્યાં બધા પોતપોતાના અનુભવના આધારે કે બીજાના અનુભવના આધારે પોતાની કલ્પના અનુસાર આ પ્રશ્નોના ઉત્તર મેળવી લે છે. જીવનની આવી દશા હોવા છતાં આપણે શું કરવું જોઈએ એ કહેવું ખૂબ મુશ્કેલ છે. યાત્રાને અટકાવીને બેસી જવું એ પણ યોગ્ય લાગતું નથી. તેથી આપણા નાના જ્ઞાનરૂપી પ્રકાશનો લાભ લેતા હૃદયમાં જીવન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધવું યોગ્ય છે. હા, એક વાત નિશ્ચય છે કે મારી જેમ બીજા પણ યાત્રીઓ આ ગાઢ જંગલમાં ભટકી રહ્યા છે. મારો અને એમનો રસ્તો ભલે જુદો હોય, પરંતુ તેઓ બધા પણ મારી જેમ ભૂલી પડેલી વ્યક્તિઓ જ છે. એમની સાથે સહાનુભૂતિ તથા પ્રેમ રાખીને મદદ કરવી તે મારા માટે યોગ્ય છે, કારણ કે હું પોતે પણ મારા પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને સહયોગની આશા રાખું છું.
મારે પણ એવો વ્યવહાર કરવો જોઈએ જેવો વ્યવહાર હું બીજા પાસેથી મારા પોતાના માટે ઈચ્છું છું. પોતાને પસંદ ન હોય એવો વ્યવહાર બીજા સાથે કરવો જોઈએ નહીં. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1957, પેજ નંબર 6. જય ગુરુદેવ, જય ગુરુદેવ.